નમસ્કાર, જયારે સ્ટીવની અંદર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. હું ફરીથી આવ્યો છું આપની આજ વિષય લઈને. 5/10/2020 સોમવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિષય રાશિ ભવિને ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ. મેષ રાશિના જાતકોની આપની આજ વિષય યાત્રા સહિત થઈ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવો જરૂરી છે. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સારી ખુશી પ્રાપ્ત થશે. વાત કરીશું વૃષભ રાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકે એમ છે. કાર્યમાં સફળતા પ્રાપ્તિના યોગ છે. સામાજિક ક્ષેત્રમાં ધાર્મિક કાર્યોમાં સારા યોગ બની રહેશે. વાત કરીશું મિથુન રાશિની. પદ પ્રતિષ્ઠા સંબંધિત કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિના યોગ બને. ધાર્મિક ક્ષેત્રમાં ભાગ્યવર્ધક યાત્રાઓને વિશેષ યોગ બને. કલાઓના કાર્યમાં ચોક્કસ આગળ વધી શકશો. વાત કરીશું કર્ક રાશિની. આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેના યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ શત્રુ વિવાદ વગેરેના ખર્ચ નો યોગ બની રહેશે. વાત કરીશું સિંહ રાશિની. યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પણ કાર્ય માટે સ્વાભાવિક સમજીને વિચારીને કાર્ય કરવાની જરૂર છે. કન્યા રાશિની વાત કરીએ, યાત્રા થઈ શકે છે. અટકેલા નાણાં પ્રાપ્ત થવાથી હર્ષ કહેતા આનંદ પ્રાપ્ત થશે. કૌટુંબિક ચિંતા દૂર થશે. વેપારમાં સ્થિતિ સારી રહેવાની કારણે આ વાત કરીશું તુલા રાશિની. ભૂમિ સંપત્તિના સોદામાં લાભ થવાની સંભાવના છે. કૌટુંબિક જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે. વેપારમાં વિસ્તાર સંકલ્પ પ્રયત્ન વધુ કરવો પડશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓની મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. સંબંધ બની શક્ય એમ છે. યાત્રા થઈ શકે એમ છે. આવેશ ઉપર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય સુખમાં ચોક્કસ રીતે આજના દિવસે કમી જણાશે. પણ વાત કરીશું આજના દિવસે ધનરાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકે એમ છે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બને છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યોમાં યોગ બને છે. કુટુંબ વેપાર સંબંધિત કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ બને છે. સંતાન પક્ષી મિત્ર વર્ગ મનોરંજન સંબંધિત કાર્યોમાં લાભ પ્રાપ્તિ થવાના યોગ બને છે. મકર રાશિની વાત કરીએ, વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્નમાં સફળતા મળશે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે. વધુ પ્રયત્ન કરવો પડશે. યાત્રા થઈ શકે એમ છે. ગુસ્સા અને આવેશ ઉપર સંયમ રાખવો. સગા સંબંધીઓથી મુલાકાત થશે. દાંપત્ય જીવનમાં સુખ પ્રાપ્ત થશે. નવા સંબંધો બની જશે. વાત કરીશું આજના દિવસે વધુ એક રાશિ કહેતા કુંભ રાશિની. શિક્ષા મિત્ર વર્ગ સંબંધિત શોધપૂર્ણ કાર્યમાં સમય પ્રસાદ થશે. ભવન વાહન પરિવર્તન સંબંધિત ભાગ્યવર્ધક કાર્યોમાં ચોક્કસ આજના દિવસે આગળ વધી શકો એમ છો. વાત કરીશું મીન રાશિની. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યનો યોગ બને છે. શોધપૂર્ણ કાર્ય તો વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ બને છે. જાહેર જીવનની અંદર આજે બને એટલું ઓછા આવું તો વધારે સારું રહેશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્યની અંદર આપની આજ વિશે મેં જણાવ્યું છે. જયારે ટીવીની આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.